السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين أتجيا لكر أجرى مقام پر إنسان خون ناسو ہوئے تو کم شے کرن کیا جگیا اتلی دردناک شے અને વાકેન હુસૈન ઇબ્ને ગરીબ હુસૈન ગરીબ હુસૈન ઇબ્ને મઝલૂમ ફાતિમા ઝહરાનો લાલ એટલો મઝલૂમ છે કે ઇન્સાનને જિંદગીમાં તો સતાવતા જોયા છે કે એક ઇન્સાન જિંદા હોય ત્યારે એને તકલીફ આપવામાં આવે પણ ફાતિમાના લાલને મોત પછી પણ સુકૂન નથી આપવામાં આવ્યું. તમે જુઓ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું સર તેના ઉપર લાખો કરોડો દુરૂદ સલામ થાય. એ હુસૈન ઇબ્ને અલીનું સર કરબલાના મેદાનમાં જે કલમ કરવામાં આવ્યું હતું એના પછી એક એક મકામ ઉપર એક એક જગ્યા ઉપર સરે હુસૈનની કેટલી તોહીન કરવામાં આવી છે, સરે હુસૈન પર કેટલા ઝુલ્મ કરવામાં આવ્યા છે. મઝલૂમ હુસૈનના સર શોધાય કરબલાના સરો ઉપર ક્યારેક નેઝા ઉપર બુલંદ કરવામાં આવે છે, ક્યારેક જમીન ઉપર પછાડવામાં આવે છે. આ મૌલા હુસૈનનું સર ક્યારેક તમે જો કુફામાં ઇબ્ને ઝિયાદના દરબારમાં જાય છે તો ઇબ્ને ઝિયાદ એની મસ્તી કરે છે, મજાક કરે છે, સરે હુસૈનની તોહીન કરે છે. ક્યારેક કુલી જેવો દલીલ ઇન્સાન સરે હુસૈનને તંદૂરમાં લઈ જાય છે, ક્યારેક શરાબીઓના દરમિયાન સરે હુસૈન રાખવામાં આવે છે. સરે હુસૈન હર એક જગ્યા ઉપર નેઝા ઉપર બુલંદ કરીને હુસૈનના સરનો તમાશો બનાવવામાં આવે છે. અને આ સરે હુસૈન ગુફામાંથી પસાર કરતા હતા તથા એ જ્યારે શામના અંદર આવે છે, શામની અંદર તો હદ થઈ ગઈ. મૌલા હુસૈનના સરની અને શહદાય કરબલાના સરની એટલી તોહીન કરવામાં આવી છે કે ખરેખર તમે તસવ્વુર કરો કે નોકે નૈઝા પર સરે હુસૈન બુલંદ હોય ને ઝૈનબ બેરીદા હોય, ઝૈનબ એ કુબરાની બે ચાદરી હુસૈન સરે નોકે નૈઝા પરથી શોધા જોઈ રહ્યા છે. રિવાયતમાં છે કે મૌલા અબ્બાસ નું સર તો લોકે નેઝા ઉપર ઠેરતું જ નહોતું, જ્યારે પણ રાખતું તો પડી જતું. અબ્બાસ બરદાશ્ત નહોતા કરી શકતા ઝૈનબ કુબરાની બેરેદારી. કહે છે કે મૌલા હુસૈન નું સર આગળ વધતા જ્યારે શામ ની અંદર આવે છે અને આ બાબુ સગીરમાં આ જગ્યાએથી પસાર થાય છે, આ મકામ પર સરે હુસૈન ને શોધાય કરબલાના બધાના સરોને રાખવામાં આવે છે. જનાબે કાસિમ, જનાબે હુર, જનાબે અબ્દુલ્લાહ અને એક એક સર જે અહીંયા આગળ શોધાય કરબલા, અલી અકબરનું સર છે, મોહમ્મદ ઇબ્ને અલી, અબ્દુલ્લાહ, એક એકના સરને આ જગ્યા ઉપર રાખવામાં આવે છે. અને એટલું જ નહીં, બલકે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સરની જે તોહીન કરવામાં આવી શામના દરબારમાં, આપણે બધા શામના દરબારમાં ગયા હતા ને, તમને ખબર છે શામના દરબારમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું સર જ્યારે લઈ જવામાં આવે છે ને તો યઝીદ શરાબી, ખુદાની લાનત થાય એ મલૂન યઝીદ શું કરે છે, એ સરે હુસૈનને તશ્તમાં રાખે છે. રાસુલ હુસૈનમાં તમે ઝિયારત કરી દરબાર યઝીદમાં, સરે હુસૈનને તશ્તમાં રાખે છે અને એક લાકડી એક છડી ઉપાડે છે જેમાં કાંટા રાખેલા હતા. કાંટાવાળી એક છડી લઈને સરે હુસૈનના હોઠ ઉપર કાંટાવાળી છડી મારે છે. ઇમામ હુસૈનના સરની મજાક કરે છે અને હુસૈનના હોઠ પણ જખમી થઈ ગયા. સરે હુસૈન ને કપાયેલા સરની કેવી તોહીન કરે છે, ઇમામ હુસૈનના હોઠ જખમી કરે છે, ઇમામના રુખસારને જખમી કરે છે. એટલું જ નહીં, બલકે યઝીદ હદ કરી દીધી. જરા તસવ્વુર કરો, ખુદા ખુદા કોઈ ખાનદાનને આવો મંજર ન દેખાડે કે ઇમામ હુસૈનના સરની તોહીન થતી હતી અને જનાબે સતીલા જોઈ રહ્યા હતા, જનાબે ઝૈનબે કુબરા જોઈ રહ્યા હતા. મારા ભાઈના સરની મજાક કરે છે, મારા ભાઈના સરના હોઠ મુબારક જે હોઠને રસૂલે ખુદા ચૂમતા હતા એ હોઠ ઉપર યઝીદ લાખ કાંટાવાળી એક છડી ફેરવી રહ્યો છે. એટલું જ નહીં, બલકે જ્યારે આ સરને જ્યારે યઝીદ તશ્તમાં રાખે છે, એક મરતબા યઝીદ એક સવાલ પૂછીશ કે હુસૈનની સકીના કોણ છે, સકીના કોણ છે? તો કહે છે કે એક ચાર વર્ષની દીકરી, ચાર વર્ષની બચ્ચી સકીના સામે ઊભા હતા. એક મરતબા કહે છે કે એ સકીના, મેં સાંભળ્યું છે કે તારા બાબા તને બહુ મોહબ્બત કરતા હતા, તારા બાબા તારાથી બહુ મોહબ્બત કરતા હતા. સકીના કહે છે શું
બાપની મોહબ્બત મારી સકીના સકીના દેના બાપની મોહબ્બત કોઈ છુપી છે? યકીનન મારા બાબા મને બહુ મોહબ્બત કરતા હતા, મારા બાબા મને દિલો જાનથી ચાહતા હતા. હું મારા બાબાની છાતી ઉપર સૂતી હતી, મારા બાબાના સીના ઉપર હું સૂતી હતી. તો યઝીદ કહે છે કે હું કબૂલ ન કરો જ્યાં સુધી કે હું તારું ઇમ્તિહાન ન લઉં. શું ઇમ્તિહાન લેવા માંગે છે? કહે છે કે હું ચાહું છું કે તું સરે હુસૈન ને આવાજ આપ ને સરે હુસૈન ખુદ બુલંદ થઈને તારી ગોદમાં આવી જાય. આ સરે હુસૈન પરીક્ષા થઈ રહી છે, બાપ અને દીકરીની મોહબ્બતની ઇમ્તિહાન થઈ રહ્યું છે. જનાબે સકીના, જનાબે સકીના નાના નાના હાથોને ફેલાવે છે અને કહે છે બાબા આપણી મોહબ્બતનું ઇમ્તિહાન થઈ રહ્યું છે. બાબા સકીના આગોશ ફેલાવે છે, બાબા તમે મારી ગોદમાં આવી જાઓ. બસ અહીંયા ઘડીમાં જનાબે સકીના હાથ ફેલાવે છે, સરે હુસૈન પશ્ચમાંથી બુલંદ થઈ. આ શામના આ તમે જો શામની અંદર શું સરે હુસૈનના આ શું થઈ રહ્યું છે. સરે હુસૈન બુલંદ થાય છે અને સકીનાની ગોદમાં આવવા લાગે છે. ચાર વર્ષની બચ્ચી સકીના જરા પોતાના રુખસારોથી ઇમામ હુસૈનના રુખસાર પર રાખી દીધા, હોઠથી હોઠ લગાવીને પ્યાર કરવા લાગ્યા. બાબા બાબા તમારી શહાદત પછી બાબા મને બહુ તમાચા મારવામાં આવ્યા, બાબા મારા કાનોના ગોશવારા છીનવી લેવામાં આવ્યા. બાબા તમે ક્યાં હતા? ચચા પાસ પણ ન હતા. બાબા સકીનાની મઝલૂમિયત તો જુઓ, બાબા સકીનાની ચાદર છીનવી લેવામાં આવી, ભૂખી અમ્માની ચાદર ઉતારી લેવામાં આવી. બાબા અમે દરબદર કુફા અને શામના બાજારોમાં الشريف ورحمة الله وبركاته. السلام عليك يا مولاي وابن مولاي يا قاسم ابن الحسن ورحمة الله وبركاته. السلام عليك يا علي أكبر يا ابن الحسين الشهيد. السلام عليك يا أولاد جعفر الطيار ورحمة الله وبركاته. السلام عليك يا أولاد مسلم بن عقيل ورحمة الله وبركاته. السلام عليكم يا شهداء كربلاء، السلام عليكم يا أهل بيت النبوة ومبادئ الرسالة ومخترج الملائكة ومهبة الوحي. السلام عليك يا حبيب المظاهر أيها الشهيد في سبيل الله ورحمة الله وبركاته. السلام عليك يا علي ابن عمان ويا حر الرياح ورحمة الله وبركاته. صلى الله على سيدنا محمد وآله الطيبين الطاهرين. اللهم صل على محمد وآل محمد. આગળ બે ઝિયારત છે. એક છે જનાબે સકીના બિંતુલ હુસૈન, ઇમામ હુસૈન અલી ઇસ્લામની દીકરી સકીના. તમને થતું હશે કે ભાઈ આ જનાબે સકીનાની આપણે તો ઝિયારતમાં કરવા જઈએ છીએ, બરાબર છે, પણ અહીંયા આગળ જે છે એમ મશહૂર છે કે સકીના અલગ હતા, રૂપૈયા અલગ હતા. ઇમામ હુસૈન અલી ઇસ્લામ, ઇમામ હુસૈન અલી ઇસ્લામની બીજી દીકરીઓ પણ હતી. તો એ છે કે આ જનાબે સકીના સલામુલ્લાહ અલૈહા અને એ જે છે રૂપૈયા હકીકતમાં જે જિંદાને શામમાં જે જનાબે હતા, જનાબે સકીના આપણે જેને કહીએ છીએ એ ઈ કબર છે જ્યાં આગળ આપણે શહીદ જિંદાને શામમાં, એ રૂપૈયાના નામથી અહીં આગળ મશહૂર છે. અહીં આગળ તમે સકીના જો ને તો એ ન સમજી શકે જે જિંદાને શામમાં હતા. અહીંયા જનાબે સકીના અને અહીંયા આગળ જે તમને નીકળશે. પછી
અહીંયા આગળ જે બીજી ખબર છે જનાબે ઉમ્મે કુલસુમ મૌલાએ કાયનાતને બે દીકરીઓ હતી હઝરત ઝહરા સલામુલ્લાહ અલયહાના પેટથી એમાંથી જનાબે ઉમ્મે કુલસુમ સલામુલ્લાહ અલયહા નાના દીકરા હતા કે જે આપણે હંમેશા મજલિસોમાં બી બયાન થતું હોય છે એને જનાબે એને ઝૈનબે સુગરા પણ કહેવામાં આવે છે જનાબે ઝૈનબે સુગરા એ ઝૈનબે કુબરા હતા આ ઝૈનબે સુગરા છે નાના ઝૈનબ છે એને એને ઉમ્મે કુલસુમ એમનો પિતા નથી પણ હકીકતમાં આપણે જોવા જઈએ ને તો તમે પહેલે સુધી તમે જુઓ તો ઉમ્મે કુલસુમનો કિરદાર બહુ જ આ શરિયત અને દીનની હિફાજત માટે જનાબે ઉમ્મે કુલસુમની બહુ જ ઝહેમતો છે જોકે અફસોસી છે કે એ બયાન ઓછો કરવામાં આવે છે કે જનાબે ઝૈનબનું નામ લેવામાં આવે છે કે જનાબે ઝૈનબે કુબરા શરીકત હુસૈન છે અને જનાબે ઝૈનબની તો કોઈ વાત જ આપણે નથી કરી શકતા કે એમણે જે કામ કર્યું છે પણ એક શબ્દ હું કહી દઉં તમને જનાબે ઉમ્મે કુલસુમ માટે કે જેવી રીતે જનાબે ઝૈનબે કુબરા શરીકતુલ હુસૈન હતા ને જનાબે ઉમ્મે કુલસુમ શરીકતુલ ઝૈનબ હતા જનાબે ઉમ્મે કુલસુમે બહુ જ સાથ આપ્યો છે પોતાની બહેનને હતા મેં આખો એક ખુલ્લો વાંચ્યો જનાબે ઉમ્મે કુલસુમનો કુફાની અંદર જનાબે ઉમ્મે કુલસુમે એવો ખુતબો આપેલો છે કે એ જ્યારે કુફાના લોકો ઢોલ વગાડતા હતા તાળી ઉપાડતા હતા તો એ તોહીન કરતા હતા એ વખતે શોધાના સરોની અને આ કાફલાને જ્યારે નીકળતો હતો એ વખતે આ લોકો મજાક કરતા હતા લોકો જ્યારે વાંચ્યો ને તો એના ખુતબાના લાસ્ટમાં એમ લખેલું હતું કે જનાબે ઉમ્મે કુલસુમના એક ખુતબા પછી કુફાની અંદર ઇન્કલાબ આવી ગયો કુફાના લોકો સારો કરતા ક્રિયા કરવા લાગ્યા એ જે આખો માહોલ બદલી નાખ્યો એક ખુતબા જનાબે ઉમ્મે કુલસુમના આ બીબીની તમે જો બીબી કેટલા ફસીઓ બલી ખુતબો આપ્યા છે એવો અઝીમ ખુતબો આપ્યા છે પણ મુસીબતના લિહાજથી બી આપણે જોઈએ તો જનાબે ઉમ્મે કુલસુમની મુસીબતો કમ નથી કારણ કે પૈગંબરે ઇસ્લામથી લઈને એવી રીતે જનાબે ઝૈનબે કુબરાએ રસૂલે ખુદાથી લઈને ઇમામ હુસૈન સુધી તમામ મસાઇલ પોતાની આંખોથી જોયા જનાબે ઉમ્મે કુલસુમ પણ એક એક મંઝર જોતા હતા જરાક તસવ્વુર કરે નાની દીકરી હોય ને ઘરમાં બધાની વહાલી હોય નાની દીકરી હોય ને એને બધા બહુ વધારે પ્યાર કરતા હોય અને નાની દીકરીની તકલીફ બધાને વધારે લાગતી હોય જનાબે ઝૈનબ યકીન અઝીમ હતા પણ મોટા હતા જ્યારે નાની દીકરી તસવ્વુર કરે કે જ્યારે જનાબે ઝહરા સલામુલ્લાહ અલયહા દરબારમાં ગયા હતા અને દરબારમાં બીબી ઝહરા સલામુલ્લાહ અલયહાની જે તોહીન કરવામાં આવે છે બીબીની સામે એમની બાબાના સનદના ટુકડા ફાડી નાખવામાં આવ્યા એ રંગી સનદ કે જે રસૂલે ખુદા આપીને ગયા હતા માગી દીધી ફાડી નાખવામાં આવી એટલું જ નહીં બીબી ઝહરાની જ્યારે તોહીનથી દરબારમાં ફાતિમા ઝહરા ચાર કલાક ઉભા રહ્યા રસૂલ અલ્લાહની આ દીકરીનો એટલો એહતરામ નહોતું કે એમ કહે તું રસૂલની દીકરી જો જરાક બેઠી તો જા થાકી ગઈ એક માણસ ચાર કલાક ઉભો રહે આપણે થોડીક વારમાં પગ દુખી જાય અને આપણે થાકી જઈએ રસૂલે ખુદાની દીકરી ચાર કલાક દરબારમાં ઉભી હતી હવે બેસવાનું પણ તો કીધું એટલે ફાતિમા માયુસ થઈને એ પાછા આવે છે એ રીતના મુસીબત જોઈને તો યકીન તસવ્વુર કરો કે ફાતિમા ઝહરા જ્યારે આવ્યા છે તો શું જૈનબ પૂછ્યા તો ઉમ્મે કુલસુમ નહીં પૂછ્યા માં શું થયું ઉમ્મે કુલસુમ અને ઉમ્મે કુલસુમ કેટલા વર્ષના હતા સાવ નાના સાવ પાંચ છ વર્ષની ઉંમર હતી નાની દીકરી જ્યારે માને સવાલ પૂછે કે માં તમારા સાથે શું થયું માં એ દીકરીને શું જવાબ આપે એટલું જ નહીં તમે મુસીબતનું સિદ્ધિ લો જો ફાતિમા ઝહરા મૌલાલીને દરબારમાં ખેંચીને લઈ જવામાં આવી રહ્યા છે ફાતિમા ઝહરા મૌલાલીને છોડાવી રહ્યા છે અને એ વખતે ફાતિમા ઝહરાને જ્યારે તમાચો મારવામાં આવે છે એ બી ઝહરાના બાજુ ઉપર તાઝિયાનો મારવામાં આવે છે અને એ વખતે ફાતિમા ઝહરા જ્યારે ઘરે પાછા આવ્યા છે અને આ નાની દીકરીએ સવાલ પૂછ્યો છે માં શું થયું તમારા સાથે એ માં નાના બચ્ચાને શું જવાબ આપે કેમ મુસીબત તૈયાર કરે નાનું બચ્ચું બહુ બરદાશ્તની તાકાત હોય નાના બચ્ચાની અંદર અને એના પછી તમને મુસીબતનો સિલસિલો આ બીબીએ કોઈ કમ મુસીબત નથી જોઈ મૌલા અલી પોતાની જે જિંદગીની આખરી રાત હતી ને જરબતની જેમાં મૌલાને તલવાર લાગવાની હતી ઉમ્મે કુલસુમના ઘરે હતા મૌલા અલી છેલ્લી મહેમાન છેલ્લા મહેમાન મૌલા અલી ઉમ્મે કુલસુમના થયા છે અને તમે તસવ્વુર કરો જરા
વિચાર કરો કે અલી ઇબ્ન અબી તાલિબ ઈ છેલ્લી રાતના 19મી માહે રમઝાનની રાતના ઉમ્મે કુલસુમ નગર ઇફતારી માટે બેઠા. ઉમ્મે કુલસુમ દૂધ રાખે છે, નમક રાખે છે, રોટી રાખે છે. અલી પૂછે છે કે બેટી, એ મારી દીકરી ઉમ્મે કુલસુમ, શું ક્યારેય તારા બાપને તે એક સાથે ત્રણ ખોરાક ખાતા જોયા છે? ઉમ્મે કુલસુમ નમક ઉઠાવે છે, કહે છે કે નહીં બેટી, આમાંથી દૂધ ઉઠાવી લે, નમક ને રોટીથી અલી ઇફતાર કરી લે છે. એ દીકરી આ જોઈ રહી છે કે આજ મારા બાબાનો અજીબ હાલત છે. મારા બાબા ક્યારેક શહેરમાં જાય છે, ક્યારેક ક્યારેક પાછા ઘરમાં આવે છે, આસમાન તરફ જોઈને કહે છે આ જ રાત છે. ઉમ્મે કુલસુમ જોઈ રહ્યા છે, કહે છે બાબા કઈ રાત છે? ગમે તો નાની દીકરી છે ને, નાની દીકરીને વધારે મોહબ્બત હોય છે બાપથી. અને આમ તમે જો દીકરીઓને બાપથી બહુ મોહબ્બત હોય છે. એક પૈગંબર તો અલ્લાહ પાસે દુઆ કર્યા કે હઝરત ઇબ્રાહીમ હતા શાયદ કે હઝરત મૂસા હતા, કહે છે ખુદા મને એક દીકરી આપી દે. કહે છે એ નબી, તમને દીકરી લઈને તમે શું કરશો? અલ્લાહે તમને ઓલાદ તો આપી છે. કહે છે પરવરદિગાર, દીકરી જનાઝાની રોનક હોય છે. જેટલું દીકરી બાપને રોવે છે ને એટલું કોઈ નથી રોતું. મને દીકરી ખબર છે કે મારા જનાઝાની ઝીનત બને, આ અલીના જનાઝાની ઝીનત છે. તમે જો ઉમ્મે કુલસુમ ને જઈને ઉમ્મે કુલસુમ જોઈ રહ્યા છે, મારા બાબા પરેશાન છે. બાબા કઈ રાત છે? દીકરી સવાલ પૂછે, બાબા કઈ રાત છે? તમે વારંવાર કહો છો એ જ રાત છે. કે છે બેટી, આ તારીને મારી જુદાઈની રાત છે, અને તારો બાપ તારો મહેમાન છે છેલ્લી રાતમાં. ઉમ્મે કુલસુમ અને હા મોલા અલી જ્યારે ઉમ્મે કુલસુમને આખરી ખુદા હાફિઝ કહીને નીકળ્યા છે, મને નથી ખબર એ દીકરી બાપને કઈ રીતે ગળે લાગી હશે, એ દીકરી કઈ કઈ રીતે બાપને ખુદા હાફિઝ કહી હશે. જ્યારે ઉમ્મે કુલસુમ પોતાના બાપને ખુદા હાફિઝ કહી રહી હતી અને મોલા અલી ઘરેથી નીકળ્યા, હવે કઈ હાલતમાં ઉમ્મે કુલસુમ બાપને જોવે છે? ઇબ્ને મુલઝિમની તલવાર ગળામાં લાગેલી છે. અને જ્યારે મોલા અલીને પકડીને ઘરે લાવવામાં આવે છે, મોલા અલી કહે છે કે બધા લોકો પાછા ચાલ્યા જાઓ, પાછા જાઓ. કહે છે કે હસન હુસૈનને કે બધા ના મહેરમને મોકલી દો, હું નથી ચાહતો કે મારી ઝૈનબ ઉમ્મે કુલસુમના રોવાની આવાઝ કોઈ ના મહેરમ સાંભળે. ઉમ્મે કુલસુમ ને ઝૈનબના રોવાની આવાઝ ના મહેરમના મોઢામાં ન જાય તો હું કહું કે મોલા તમે તો કેટલો તમારી દીકરીઓને પડદામાં રાખ્યા, પણ જ્યારે આજ કુફા અને શામના બાજારોમાં તમારી દીકરી ઝૈનબ ઉમ્મે કુલસુમ આવ્યા, માતા ઉપર ચાદર નહોતી, અને બે ચાદર જ્યારે આ બાજારોમાં આવે છે તો ઢોલ વગાડવામાં આવે છે, ક્યારેક તાળીઓ પાડવામાં આવે છે, ક્યારેક તમાશો કરવામાં આવે છે, ક્યારેક દરબાર સજાવવામાં આવે છે અને આવાઝ આપવામાં આવે છે, એ લોકો આવો તમાશો જુઓ, અલી ને ફાતેમાની દીકરીના તમાશા છે. આ જુઓ ફાતેમા ઝહરાની દીકરીની કેવી હાલત છે. આ રીતે જનાબે ઉમ્મે કુલસુમને આ મકામ પર બે એહતરામી કરવામાં આવે છે. بسم الله الرحمن الرحيم. السلام عليك يا بنت رسول الله. السلام عليك يا بنت امير المؤمنين علي بن ابي طالب. السلام عليك يا بنت فاطمه الزهراء سيده النساء يا نبي. السلام عليك يا بنت الحسن وبنت الحسين الشهيد. السلام عليك يا الصديقه الشهيده. السلام عليك يا الرضيه المرضيه. السلام عليك يا الفاضله الزكيه. السلام عليك يا التقيه النقيه. السلام عليك وعلى آبائك الطاهرين ورحمه الله وبركاته. فيا ليتنا كنا معكم فنفوز فنفوز فوزا عظيما. زیارت یا
زیارت جناب کے کنڈے کو سن سلام اللہ علیہ بسم اللہ الرحمن الرحیم السلام علیکی و بنت رسول اللہ السلام علیکی و بنت نبی اللہ السلام علیکی و بنت امیر المومنین السلام علیکی و بنت فاطمہ الزہرا سید النساء العالمین السلام علیکی اخت الحسن و الحسن المسموم السلام علیکی اخت الحسین الشہید المظلوم السلام علیکی وعلا جدکی وابیکی و امکی و خبیث و رحمت اللہ و برکاتہ لعن اللہ امتن ظلمتکم و لعن اللہ امتن قتلتکم و استحلت منکم المحارم و انتهجت فی قتلکم حرمت الاسلام فینا فی حیا لیتنا کنا معکم فنفوز فوزا عظیما السلام علیکی و رحمت اللہ و برکاتہ جناب ام کلثوم سلام اللہ علیہا نی جے اپنے زری زیارت کریا اینی اصل قبر شے نیچے بیسمنٹ ماں اصل قبر نی اپنے زیارت کرے السلام علیکم بنت امیر المؤمنین السلام علیکی یا بنت فاطمۃ الزہرا سیدت نساء العالمین آگڑ جناب سکینہ بنت الحسین علیہ السلام نی قبر اصل قبر شے نیچے السلام علیکم بنت حسین الشہید بکربلا السلام علیکم سکینہ بنت الحسین ورحمۃ اللہ وبرکاتہ عظمت جناب ام کلثوم نے جناب سکینہ بنت الحسین علیہ السلام پر آپ نے صلوات پڑھے اللہم صلی علی محمد و آل محمد و عجل فرجہم میں بنت علی ہوں سب پڑھیے میں بنت